ધોરણ 12 સાયન્સ ગણિત સ્વાધ્યાય 6 વિકલિતના ઉપયોગોના પાર્ટ 4માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 6.2ના દાખલા નંબર 8-19 વિશે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 6.2 એક્ઝામ્પલ નંબર 8 વાય બરાબર એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ 2 એ આખા કાઉન્સ ઉપર 2 ઘાત એ એક્સની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો શોધો. મિત્રો, અહીંયા પાઠ્યપુસ્તક જે છે ને એની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા ખાલી એવું લખેલું છે કે એક્સ અને એક્સ માઇનસ 2 એનો વર્ગ. કાયદેસર રીતે આખો કાઉન્સ કરી એની ઉપર વર્ગ આવે એ રીતનું ઇંગ્લિશ વર્ઝનની અંદર છાપેલું છે. આપણું ગુજરાતી વર્ઝનમાં આ પ્રિન્ટિંગ ભૂલ છે, એટલે આ ભૂલ તમારે સુધારીને દાખલો યાદ કરવાનો છે. ચુસ્ત વધતું વિધેય છે, આપણે આગળ જોયું એ રીતે. પ્રથમ તો આપણે જે વિધેય આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ 2 એના આખા કાઉન્સ ઉપર વર્ગ છે. તો એનું સાદરૂપ દેવા માટે પેલા એક્સ અંદર ગુણાશે, એટલે કે એક્સ વર્ગ માઇનસ 2x કાઉન્સ ઉપર વર્ગ. એક્સ વર્ગ માઇનસ 2x નું વર્ગની રીતે સાદરૂપ આપીએ તો એક્સ વર્ગ નો વર્ગ એટલે એક્સ ની 4 ઘાત. આ બે પદનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 એટલે 4, અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સ નો ઘન એટલે માઇનસ 4x નો ઘન, અને 2x એનો વર્ગ કરે એટલે 2 નો વર્ગ એટલે 4 થશે, અને એક્સ નો વર્ગ એટલે એક્સ વર્ગ થશે. ચાલો એફ ડેશ ઓફ એક્સ બરાબર, અને આનું વિકલન કરીએ એટલે ડાઉન કટ ના આધારે 4x નો ઘન થશે માઇનસ 4 ડાઉન કટ ના આધારે 12x નો વર્ગ થશે વત્તા 4 દુ 8x થશે. આ બધા પદોમાંથી 4x કોમન કાઢી દો, કાઉન્સમાં વધશે એક્સ વર્ગ માઇનસ 3x વત્તા 2, આનો અવયવ પાડીએ એટલે એક્સ પ્લસ એક્સ માઇનસ 2 અને એક્સ માઇનસ 1 અવયવ પડશે. એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેતા અહીંયા આપણે એક્સ ની કિંમત 1 0 મળશે, બીજી એક્સ ની કિંમત શું મળશે 2 મળશે, અને ત્રીજી એક્સ ની કિંમત 1 મળશે. આ ત્રણેય પદો બરાબર આપણે 0 લઈએ ત્યારે તો આપણે 3 ભાગ પડશે, એક 0 1 અને 2 ને આધાર, તો 1 2 3 અને 4 સોરી 4 ભાગ પડશે અંતરાલ. તો અંતરાલ લેશું, પછી અહીંયા એક્સ ની વેલ્યુ લેશું, 4 તો ધન છે એટલે આપણે એની વિચાર નથી કરવાનો. એક્સ માઇનસ 2 લેશું, એક્સ માઇનસ 1 લેશું, અને પછી એફ ડેશ ઓફ એક્સ ની નિશાની લેશું. અહીંયા નિશાની ધન છે તો અહીંયા હવે આપણે જોવું નહીં પડે. જો મિત્રો અહીંયા નિશાની ઋણ હોય ને તો તમારે અહીંયા ધ્યાન આપવું પડશે. ચાલો જોઈએ, માઇનસ ઇન્ફિનિટી અને 0 વચ્ચેનો અંતરાલ પહેલા લે તો આને પહેલાનું પદ શું આવશે માઇનસ 1, તો માઇનસ 1 મૂકો એટલે ઋણ, માઇનસ 1 મૂકો એટલે માઇનસ 2, અને માઇનસ 1 એટલે ઋણ, માઇનસ 1 માઇનસ 1 એટલે ઋણ થશે. ઓછે ઓછે વધતા થશે, વધતે ઓછે ઓછા એટલે ઓછા નિશાની એટલે ઘટતું વિધેય થયું. 0 અને 1 વચ્ચેનો ગાળો આપણે કરીએ તો આપણે અડધો મૂકીએ 0.5, આમાં 0.5 મૂકો એટલે ધન, આમાં 0.5 મૂકો તો માઇનસ 2 છે એટલે ઋણ, 0.5 મૂકો માઇનસ 1 છે એટલે ઋણ. વધતે ઓછે ઓછા, ઓછે ઓછે વધતા થશે એટલે વધતા પદ આવશે એટલે વધતું વિધેય થશે. આ બેનો ગુણાકાર ઋણ થશે, ઋણ પદનો ગુણાકાર પાછો આની એટલે ઋણ એટલે ધન થયું. ચાલો માઇનસ 1 અને 2 ની વચ્ચેનો ગાળો આપણે એટલે 1 અને 2 ની વચ્ચે 1.5 આપણે લઈએ તો આ ધન થશે, 1.5 લેશો એટલે ઋણ થશે, 1.5 અહીંયા મૂકશો એટલે ધન થશે. તો વધતે ઓછે, વધતા વાળા પદનો ઓછા એટલે ગુણાકાર એટલે ઓછા વાળું પદ વધે, ઓછાનો પાછો વધતા એટલે ગુણાકાર એટલે ઓછા જ રહેશે એટલે કે ઘટતું વિધેય થયું. 2 થી પ્લસ ઇન્ફિનિટી એટલે 2 થી ઇન્ફિનિટી અહીંયા પૂર્ણાંક આંકડો 3 આવશે, આમાં 3 મૂકો એટલે ધન, આમાં 3 મૂકો તો ધન થશે, 3 માઇનસ 2 એટલે ધન, 3 માઇનસ 1 એટલે 2 વધે એ ધન થશે. તો વધતે વધતે વધતા, વધતાનો પાછો વધતા એટલે ગુણાકાર એટલે વધતા જ રહેશે એટલે વધતું વિધેય છે. તેથી આપણે એમ કીધું છે વધતું વિધેય હોય આપણે નક્કી કરવાનું, તો વધતું ક્યાં ક્યાં થશે 0 અને 1 ની વચ્ચે, તો એક્સ 0 ની 1 ની વચ્ચે હોય તો આ રીતે પણ દર્શાવે મિત્રો, 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1 અથવા તો વિવૃત અંતરાલ જે આપણે 11માં શીખાતા. ચાલો બીજી 2 કરતા મોટા, કેટલા મોટા ઇન્ફિનિટી સુધી મોટા, તો આપણે આને બીજી રીતે આમ લખાય કે 2 કરતા એક્સ મોટા છે તો આગળ વધતું વિધેય છે. ચાલો એના પછીના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 9 પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે મિત્રો. આ દાખલો વાય એટલે આપણે એને એફ ઓફ એક્સ પણ કહી શકાય, તો એફ ઓફ થીટા, થીટા સ્વરૂપ છે ને એટલે આપણે એને થીટા કહેશું. 4 સાઇન થીટાના છેદમાં 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા એ થીટા બિલોંગ્સ ટુ 0 થી પાય બાય 2 એટલે કે પ્રથમ ચરણમાં વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ એફ ઓફ થીટાને કહી દઈશું, કારણ કે થીટા સ્વરૂપનું છે, એક સ્વરૂપનું તો એફ ઓફ એક્સ કહીએ, અહીંયા થીટા સ્વરૂપ છે ને એટલે આપણે એને એફ ઓફ થીટા કહેવાય. એફ ઓફ થીટા બરાબર 4 સાઇન થીટા છેદમાં 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા. પ્રથમ વિકલન આપણે કરીએ તો અંશ અને છેદ છે એટલે આ પદનું આપણે ભાગાકારને આધારે વિકલન થશે. તો ભાગાકારનો નિયમ આપણે 11માં શીખા જ છીએ અને આની પ્રેક્ટિસ આપણે કરેલી છે. તો છેદ એમનમ એટલે કે 2 પ્લસ કોસ એક્સ એમનમ, અંશનું વિકલન કરે 4 આચર પછી એટલે કોમન, સાઇન એક્સનું વિકલન થાય કોસ એક્સ, માઇનસ અંશ એમનમ એટલે 4 સાઇન થીટા એમનમ, છેદનું વિકલન 2 આચર પછી એટલે 0 અને કોસ થીટાનું થાય માઇનસ સાઇન થીટા, છેદમાં છેદનો વર્ગ એટલે 2 પ્લસ કોસ થીટા એનો વર્ગ એટલે આ પહેલા પદનું પૂરો હોય, થીટાનું થીટાની સાપેક્ષ વિકલન શું થશે તો કે 1. 4 કોસ થીટા છે એ અંદર ગુણશે એટલે કે 8 કોસ થીટા, અને કોસ થીટા અને 4 કોસ થીટા ગુણે એટલે 4 કોસ વર્ગ થીટા,
માઇનસ અને માઇનસ થી સાઇન ગુણશે એટલે પ્લસ થઈ જશે. ફોર સાઈન થીટા ને ગુણ એટલે ફોર સાઈન વર્ગ થીટા છે, એમાં ટુ પ્લસ કોસ વર્ગ કોસ થીટા એનો વર્ગ થશે અને માઇનસ વન. તો એમનો આ બંને પદોમાંથી ચાર કોમન નીકળે એટલે કોસ વર્ગ થીટા વત્તા સાઈન વર્ગ થીટા આ નિત્યસમ છે એટલે થઈ જશે વન. ચાર ઇન્ટુ વન એટલે ફોર જ રહેશે. હવે આનો આની આપણે લસા આપણે લઈએ એટલે શું થઈ જશે, માઇનસ નિશાની અને ટુ પ્લસ કોસ થીટા એનો વર્ગ. ટુ પ્લસ કોસ થીટા એના વર્ગ નું સાયો ફોર પ્લસ ફોર કોસ થીટા પ્લસ કોસ વર્ગ થીટા માઇનસ નિશાની અંદર એપ્લાય થશે એટલે શું થઈ જશે, એટ કોસ થીટા માઇનસ નિશાની અંદર પ્લસ ફોર તો છે માઇનસ નિશાની એપ્લાય થાય એટલે માઇનસ ફોર, માઇનસ ફોર કોસ થીટા માઇનસ કોસ વર્ગ થીટા થશે છેદમાં ટુ પ્લસ કોસ થીટા એનો વર્ગ. પ્લસ ફોર માઇનસ ફોર ગયા, એટ કોસ થીટા માઇનસ ફોર કોસ થીટા એટલે ફોર કોસ થીટા રહેશે માઇનસ કોસ વર્ગ થીટા છેદમાં ટુ પ્લસ કોસ થીટા એનો વર્ગ. આ બે પદમાંથી કોસ કોમન કાઢો એટલે કોસ થીટા બરાબર કાઉસમાં ફોર માઇનસ કોસ થીટા છેદમાં ટુ પ્લસ કોસ થીટા એનો વર્ગ. હવે થીટા ક્યાં છે, ઝીરો થી પાઈ બાય ટુ માં છે, રકમમાં આપ્યું છે એટલે કે પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં કોસની વેલ્યુ શું છે, ઝીરો થી લઈને વન વચ્ચેની છે. મિત્રો આપણે જાણીએ છીએ કોસનો વિસ્તાર ઝીરો થી વન છે. હવે ઝીરો થી વન છે, ઝીરો કે ઝીરો કરતા મોટું થયું, ઝીરો થી મોટું થયું એટલે આપણે એમ કહી શકીએ કોસ થીટાની કિંમત ઝીરો કે ઝીરો કરતા મોટી છે, બરાબર છે. હવે કોસની કિંમત ઝીરો અને વનની વચ્ચે છે તો ચાર માંથી તમે ઝીરો અને ઝીરોની વનની વચ્ચેની કિંમત તમે કાઢો, ચાર માંથી મોટા મોટી એક કિંમત હોય, ચાર માંથી એક કાઢો તો ધન જ રહેશે એટલે આપણે એમ કહી શકીએ ફોર માઇનસ કોસ થીટા ધન થયું. ટુ પ્લસ કોસ થીટા ઝીરો અને વનની વચ્ચેની વેલ્યુ એટલે ધન છે, ધનમાં તમે બે ઉમેરો ધન થાય એનો વર્ગ કરો તો એ ધન થશે એટલે ટુ પ્લસ કોસ થીટા એ ધન છે. તો આ બધા પદો ધન છે, અંશે ધન છે દે ધન, તો આખું પદ ધન થાય તો એફ ડેસ ઓફ થીટા ગ્રેટેન ઇક્વલ ટુ ઝીરો થશે. તેથી કહેવાય કે એફ એ ઝીરો કરતા મોટું થયું તો એફ એ ઝીરો થી પાય બાય ટુ માં વધતું વિધેય છે. એના પછી ના એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર દસ, સાબિત કરો કે લઘુગુણકીય વિધેય અંતરાલ ઝીરો થી ઇન્ફાઇનાઇટ પર ચુસ્ત વધતું વિધેય છે. લઘુગુણકીય વિધેય એટલે શું, કોઈ રકમ નથી આપી એટલે મિત્રો આપણે જાણીએ છીએ ને લોગ એક્સ કહેવાય, લોગ એક્સ ને આપણે લઘુગુણકીય વિધેય તરીકે ઓળખીએ છીએ. તો એફ ઓફ એક્સ બરાબર લોગ એક્સ લઈ લેવાનું, પ્રથમ વિકલન કરી એફ ડેસ ઓફ એક્સ બરાબર વન અપન એક્સ, અને મેં તમને વાત કરેલી છે એ રીતે વન અપન એક્સ એની કિંમત ઝીરો કરતા મોટી થાય, અથવા તો એક્સ બિલોંગ ટુ ઝીરો થી ઇન્ફાઇનાઇટ છે એટલે ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન ઇન્ફાઇનાઇટ માટે વન અપન એક્સ ઝીરો કરતા મોટું થાય ત્યારે તમને નોંધ મેં લખાવી તે યાદ રાખવાની છે. તો એફ ડેસ ઓફ એક્સ ઝીરો કરતા મોટું છે એટલે લઘુગુણકીય વિધેય અંતરાલ ઝીરો થી ઇન્ફાઇનાઇટ પર ચુસ્ત વધતું વિધેય છે. અગિયારમું એક્ઝામ્પલ જોઈએ. સાબિત કરો કે એફ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ વન અંતરાલ માઇનસ વન થી વન પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. તો આપણે પ્રથમ રકમ જે લખી છે લખીએ તો એફ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ વન, પ્રથમ વિકલન એફ ડેસ ઓફ એક્સ બરાબર ટુ એક્સ માઇનસ વન થશે, અચળ પદનું વિકલન ઝીરો થશે. એફ ડેસ ઓફ એક્સ બરાબર ઝીરો લે તો ટુ એક્સ માઇનસ વન બરાબર ઝીરો, ટુ એક્સ બરાબર વન થશે તો એક્સ બરાબર વન બાય ટુ. તો વન બાય ટુ થી આપણે ભાગ પડવાનો, હવે માઇનસ ઇન્ફિનિટ પ્લસ ઇન્ફિનિટ લેવાનું. કેમ, ક્યાં અંતરાલમાં વાત કરેલી છે, માઇનસ વન થી વન માં, એટલે આ બાજુ માઇનસ વન અને આ બાજુ વન, એટલે આ ગાળો પડશે એટલે વિરુદ્ધ અંતરાલમાં માઇનસ વન થી વન બાય ટુ. માઇનસ વન થી વન બાય ટુ એટલે આની વચ્ચે એક ઝીરો આવશે, જો ઝીરો આમાં મૂકું તો ટુ ઇન્ટુ ઝીરો થાય એટલે ઝીરો, અને માઇનસ વન વચ્ચે એટલે રકમ થઈ ઋણ, એટલે રકમ થઈ ઋણ એટલે ચુસ્ત ઘટતું વિધેય થયું. વન બાય ટુ થી વન, વન બાય ટુ થી વન લો એટલે અડધાથી વનની વચ્ચેનો કોઈ પણ આંકડો તમે લ્યો, ધન આંકડો તમે લ્યો એટલે વન કરતા ઓછો જ રહેવાનો છે, પણ એને બે વડે ગુણશો એટલે ધન થશે, બરાબર. બે કરતા મોટો આંકડો થશે ને એમાંથી તમે એક કાઢશો એટલે ધન પદ રહેશે એટલે એમાં થશે ચુસ્ત વધતું. આમ વિધેય એફ એ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ વન થી વન બાય ટુ માં વધતું વિધેય છે અને વન બાય ટુ થી વન માં ઘટતું વિધેય છે, એટલે માઇનસ વન અને વન ના જે ભાગ આપણે પાડ્યા એમાં અહીંયા ઘટતું થાય છે, અહીંયા વધતું થાય છે, એટલે અમુકમાં આવું ઘટતું અમુકમાં વધતું છે, એટલે કહી શકાય કે એફ એ માઇનસ વન થી વન પર ચુસ્ત વધતું કે ઘટતું નથી, એટલે પરફેક્ટ વધતું નથી ને પરફેક્ટ ઘટતું નથી, અડધામાં વધે છે ને અડધામાં ઘટે છે. એના પછીના એક્ઝામ્પલ તરફ આવડે વધીએ. એક્ઝામ્પલ બાર, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અંતરાલ ઝીરો થી પાય બાય ટુ પર ચુસ્ત ઘટતું વિધેય છે તે નક્કી કરવાનું છે. ઝીરો થી પાય બાય ટુ મિત્રો એટલે પ્રથમ ચરણ કહેવાશે. તો પહેલો વિકલ્પ કોસ એક્સ છે, બીજો કોસ ટુ એક્સ છે, ત્રીજો કોસ થ્રી એક્સ છે અને ત્રીજો ટેન, ચોથો ટેન એક્સ છે. પેલો આપણે એફ ઓફ એક્સ બરાબર એક્સ કોસ એક્સ માટે જોઈએ તો એનું પ્રથમ વિકલન એફ ઓફ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ થશે. પ્રથમ ચરણમાં ઝીરો થી પાય બાય ટુ માં સાઇન ધન છે પણ માઇનસ નિશાની છે અને માઇનસ વડે ગુણી એટલે ઋણ થશે, તો એફ ડેસ ઓફ એક્સ ઋણ છે તો એ ઘટતું થયું. બીજો વિકલ્પ એફ ઓફ એક્સ બરાબર સાઇન કોસ ટુ એક્સ છે, તો એફ ડેસ ઓફ વિકલન કરે એટલે માઇનસ કોસ નું થઈ જશે માઇનસ સાઇન ટુ એક્સ, અને પાછું ટુ એક્સ નું વિકલન કરીએ બે હાજર પછી કોમન એક્સ નો એક્સ નથી સમાન એટલે બે રહેશે, બે ને હું આગળ લઈ લો એટલે માઇનસ ટુ સાઇન ટુ એક્સ વિકલન થાય. હવે પ્રથમ ચરણની અંદરની વાત કરવામાં આવી પણ એક્સ બિલોંગ શું માં ઝીરો થી ટુ, પણ અહીંયા થીટા ટુ એક્સ છે એટલે બે વડે ગુણીએ તો આને બે વડે ઝીરો નો ગુણ એટલે ઝીરો થશે, પાય બાય ટુ ને બે વડે ગુણ એટલે પાય, ઝીરો થી પાય એટલે પ્રથમ ચરણ આવે ને બીજું આવે, પણ એની અંદર સાઇન ટુ એક્સ કેવું હશે,
ધન હશે, કારણ કે પહેલા ચરણ અને બીજા ચરણમાં સાઇન ધન છે. માઇનસ વડે ગુણો એટલે ઋણ થશે, તો f ડેશ વડે ઋણ થયું તો f ઘટતું થયું. ત્રીજો વિકલ્પ cos x બરાબર sin cos 3x છે, તો f ડેશ ઓફ x બરાબર cos 3x નું માઇનસ sin 3x, પાછું 3x નું વિકલન 3 થશે એટલે માઇનસ 3 sin 3x થાય. x બિલોંગ્સ ટુ 0 થી 3 પાઈ બાય 2 છે, તો x બિલોંગ્સ ટુ 3x બિલોંગ્સ ટુ 0 થી 3 પાઈ બાય 2 થયો. તો આમાં કેટલા ચરણ આવ્યા? પ્રથમ ચરણ આવ્યું 0 થી 3 પાઈ બાય 2 માં, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ અને તૃતીય ચરણ આવ્યું. તો 3x ને જો 0 થી પાઈ લો એટલે પહેલા અને બીજા ચરણમાં લો તો sin 3x એ ધન થશે, કારણ કે પહેલા અને બીજા ચરણમાં sin ધન છે એટલે માઇનસ 3 sin 3x વડે ગુણો તો ઋણ થાય, તો f ડેશ ઓફ x ઋણ થશે, તો f ઓફ x ઘટતું વિધેય થશે. પણ હવે 3x ને અને અમે ભાગ પડ્યા છે એમાં ખાલી ત્રીજા ચરમ એટલે પાઈ થી 3 પાઈ બાય 2 માટે આપણે લઈએ તો sin 3x એ ઋણ થશે, પણ માઇનસ 3 sin 3x વડે ગુણો એટલે ધન થશે, તો f ડેશ ઓફ ધન થશે, તો f એ વધતું વિધેય છે. તો 0 થી પાઈ બાય 2 માં f ચુસ્ત વધતું કે ઘટતું નથી, કારણ કે કેટલાકમાં ઘટે છે કેટલાકમાં વધે છે, માટે આપણે કહી શકાય ચુસ્ત વધતું કે ઘટતું નથી. તો આ ત્રણ માંથી ચોથો વિકલ્પમાં આપણે આવ્યા, તો tan x f ઓફ x એટલે tan x, f ડેશ ઓફ x એટલે sec વર્ગ x થશે. x બિલોંગ્સ ટુ 0 તો પાઈ બાય 2 પ્રથમ ચરમ, પ્રથમ ચરમમાં બધા વિધેય ધન હોય એટલે sec x પણ ધન હશે, પણ વર્ગ કરો તો એ પણ ધન થાય, તો f ડેશ ઓફ x ધન છે, તેથી f એ ચુસ્ત વધતું વિધેય છે. આપણે કેવું વર્ગ ગોતવાનું? ચુસ્ત ઘટતું. તો ઘટતું વિધેય ક્યાં વસ્તુ આવેલી છે? a અને b બંને વિકલ્પમાં. તો મિત્રો અહીંયા એક ભૂલ રહી ગઈ છે, ગમે એક વિકલ્પ સાચો હોવો જોઈએ, પણ આપણે માટે અહીંયા બંને વિકલ્પ એટલે વિકલ્પ a અને વિકલ્પ b બંને વિકલ્પ કેવા છે? સત્ય છે. ચાલો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 13, વિધેય f ઓફ x x ની 100 ઘાત વત્તા sin x માઇનસ 1, આ બોર્ડમાં પૂછેલો દાખલો છે મિત્રો, યાદ રાખીશું આપણે. એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? ખાલી ઘટતું હોય ને ગોતવાનું છે. અહીંયા અંતરાલ આપ્યો છે 0 થી 1, પાઈ બાય 2 થી પાઈ, 0 થી પાઈ બાય 2, અને આપેલ વિકલ્પ પૈકી એક પણ નહીં. તો પ્રથમ આપણે f ઓફ x બરાબર x ની 100 ઘાત પ્લસ sin x માઇનસ 1 આપેલું છે. પ્રથમ વિકલન કરીએ એટલે ડાઉન કટ પ્રમાણે 100 x ની 99 ઘાત થઈ જશે, sin નું વિકલન cos x થશે. પહેલો ભાગ 0 થી 1 માટે, x બિલોંગ્સ ટુ 0 થી 1 માટે લઈએ તો x 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ 0 કરતા મોટી અને 1 કરતા નાની વેલ્યુ લ્યો અને 99 ઘાત તમે કરશો તો એ 0 કરતા મોટી જ મળશે. 0 લેસ ધેન 1 લેસ ધેન 1 એ રેડિયન માપ છે. રેડિયન માપને અંશ માપનામાં ફેરવતા આપણે 11માં શીખ્યા હતા. 0 એટલે 0 અંશ થશે, 1 નું 57 અંશ મૂલ્ય થાય. 0 થી 57 એટલે આપણે એમ કહી શકાય પ્રથમ ચરણ છે, તો કોસ છે પ્રથમ ચરણમાં ધન છે, માટે આપણે કહી શકાય x ની 99 ઘાત એ ધન. માટે f ડેશ ઓફ x ની આપણે વાત કરીએ તો 100 ગુણ્યા x ની 99 ઘાત એટલે લાખ ઉપર ધન છે, અને 100 વડે ગુણો એટલે ધન, અને કોસ એ ધન છે, બે ધન પદોનો સરવાળો ધન એટલે લાખ ઉપર ધન થશે, તો f ડેશ ઓફ x 0 કરતા મોટું એટલે કે ધન થશે, એટલે કહી શકાય કે f એ 0 થી 1 માં ચુસ્ત વધતું છે. બીજો વિકલ્પ જોઈએ, x બિલોંગ્સ ટુ પાઈ બાય 2 થી પાઈ, પાઈ ની વેલ્યુ 3.14 થાય મિત્રો, એટલે પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ થાય, તો આપણે એમ કહી શકાય કે 3.14 ને 2 વડે ભાગશો તો 1. જવાબ આવશે, અને 3.14 1. 3.14 એટલે 1 કરતા મોટી 3 કરતા નાની વેલ્યુ છે, તો એ કોઈ પણ રકમની 99 ઘાત કરો તો 1 કરતા મોટો જવાબ મળે મિત્રો. તેને 100 વડે ગુણશો એટલે આપણે એ વેલ્યુ શું કરતા 100 કરતા મોટી મળશે, પરિણામ નંબર 1 આને આપીશું. પછી આપણે કીધું છે પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ છે, તો કોસ આપણે વિધેય લખો, તો કોસ પાઈ બાય 2 કોસ x અને કોસ પાઈ, પહેલા નિશાની આપણે મૂકશો નહીં મિત્રો. કોસ પાઈ બાય 2 એટલે શું થાય? 0, અને કોસ પાઈ એટલે શું થાય? માઇનસ 1 થાય. ચક્ર ઉપરથી આપણે વેલ્યુ મળશે એટલે આપણે એમ કહી શકાય માઇનસ 1 કરતા 0 મોટું એટલે નિશાની ચેન્જ થશે. કોસ ઘટતું વિધેય છે એટલે નિશાની ચેન્જ, આ નિશાની કરતા નિશાની શું કામ ચેન્જ થઈ? તો માઇનસ 1 કરતા 0 મોટું થાય એટલા માટે નિશાની ચેન્જ થઈ. તો કોસની વેલ્યુ કેવી છે? 0 કરતા નાની અને માઇનસ 1 કરતા મોટી છે. તો આ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 માં આપણે કહી શકીએ 100x ની 99 ઘાત એટલે એની વેલ્યુ 100 કરતા મોટી છે, cos x ની વેલ્યુ 0 અને માઇનસ 1 ની વચ્ચેની છે, તો 100 કરતા મોટી વેલ્યુમાં 0 અને માઇનસ 1 વચ્ચેની વેલ્યુ મૂકીને સરવાળો કરો તો 0 કરતા મોટી જ થાય મિત્રો. તો f ડેશ ઓફ x એ 0 કરતા મોટું છે એટલે કહી શકાય f એ પાઈ બાય 2 થી પાઈ માં ચુસ્ત વધે છે. ત્રીજો વિકલ્પ 0 થી પાઈ બાય 2 એટલે પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણની અંદરની કોઈ પણ તમે વેલ્યુ લ્યો 0 અને 1 ની વચ્ચેની, એની 99 ઘાત કરો એ 0 કરતા મોટી જ થાય, એને 100 વડે ગુણશો એટલે 0 કરતા મોટી થશે. પ્રથમ ચરણમાં કોસ છે ધન છે, માટે કહે છે ધન પદ નો ધન પદમાં ઉમેરો કરો તો એ ધન થશે, તો f ડેશ ઓફ x 0 કરતા મોટું છે, તો f એ 0 થી પાઈ બાય 2 માં ચુસ્ત વધતું વિધેય છે. આપણને કીધું છે ચુસ્ત રીતે ઘટે તે, તો આમાંય વધતું થયું, આમાંય વધતું થયું અને આમાં વધતું થયું, તો આપણે એમ કહી શકાય આપેલો વિકલ્પ પૈકી દે વિકલ્પ છે એ કેવું છે? સત્ય છે, આપેલ પૈકી એક પણ નહીં. એના પછીના એક્ઝામ્પલમાં આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 14, એ ની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય f ઓફ x બરાબર x નો વર્ગ વત્તા ax વત્તા 1 એ અંતરાલ સંવૃત અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે.
तो एफ ऑफ एक्स बराबर एक्स वत्ता एक्स वत्ता वन है एफ डेस ऑफ एक्स प्रथम विकलन करे तो आम डाउन कर प्रमाण टू एक्स थे ए अचर पर कॉमन निकले एक्स नी सापेक्ष वन थे ए इंटू एज रहे अचर पर विकलन जीरो विकलन मैं टू एक्स प्लस ए हम एफ ए संवृत अंतराल वन थी टू पर चुस्त वधतु छे वधतु होय तो शुं होय एफ डेस ऑफ एक्स जीरो करता मोटू एटले कही सकते कि टू एक्स प्लस ए पण जीरो करता मोटू छे। बीजी बात आपणे करीए कि एक्स की किंमत कोनी वच्चे नी छे वन अने टू नी वच्चे नी छे तो मित्रों तमे एम कहो के आने हूँ बे वडे गुणो तो टू टू एक्स इंटू फोर थशे हवे ए उमेरू एटले टू प्लस ए टू एक्स प्लस ए अने लेस देन टू फोर प्लस ए थशे तो एनो मतलब एवो थयो के टू एक्स प्लस ए छे ए जीरो करता केवुं छे मोटू छे बराबर छे तो ए जीरो करता मोटू छे। पाछी आपणे वात करी के एक्स नी किंमत केवी छे तो वन अने टू नी वच्चे नी छे बराबर छे वन अने टू नी वच्चे नी छे ए तमे दूर करी नाखो तो आ टू तो रहेशे टू में तमे ए उमेरो तो ए जीरो करता केवुं थशे मोटू थशे तो ए वत्ता टू प्लस ए ग्रेटर देन जीरो थशे तो आपणे एम कही शकाय टू ने आ बाजू लई जाओ एटले शुं थई गयुं तो ए ग्रेटर देन माइनस टू थयुं तो एनी न्यूनतम किंमत ओछामां ओछी किंमत केटली छे माइनस बे मळे छे। चलो एना पछीनी आपणे वात करीए तो जो पंदरमो दाखलो जो आय कोई विवृत अंतराल होय अने आय छे माइनस वन थी वन संवृत अंतराल बराबर फाय आ बेनो छेदगण खाली गण छे बे मां कोई पण घटक समान नथी होय तो साबित करो के एफ ऑफ एक्स बराबर एक्स प्लस वन अपन एक्स ए आय पर चुस्त रीते वधतु विधेय छे। मित्रों आ बे दाखला आईएमपी छे परीक्षामां पूछायेला छे अने तमारे याद राखवाना छे एफ ऑफ एक्स बराबर एक्स प्लस वन अपन एक्स छे एफ डेस ऑफ एक्स बराबर एक्स नो एक्स ने सापेक्ष वन थशे माइनस वन अपन एक्स नुं विकलन मैं तमने शीखवाडेलुं छे मित्रों अगियारमां मां माइनस वन अपन एक्स वर्ग थशे आनो लसा लो तो एक्स वर्ग माइनस वन छेद में एक्स वर्ग थशे। हवे आपणे जाणीए छीए एक्स बिलोंग्स टू आई छे अने आ मां एक्स आवेलो छे अने आ माइनस वन अने वन नो बे नो छेदगण खाली गण छे मतलब कहो कि एक्स छे ई डज नॉट बिलोंग्स टू माइनस वन थी वन आ बे नी वच्चे नथी तो आ एक्स नी वेल्यू केवी हशे माइनस वन करता नानी हशे अने वन करता मोटी हशे पण कोई पण नो वर्ग तमे करो तो वन करता मोटो थाय आनो वर्ग करो वन नो वर्ग एटले वन थशे एक्स नो वर्ग एटले वन आ बधी निशान जशे आनो वर्ग करो अने ऋण रकम नो वर्ग करो एटले शुं थई जशे धन थई जशे एक्स वर्ग एटले वन थशे तो एक्स वर्ग छे वन करता मोटू वन आ बाजू आवे तो एक्स वर्ग माइनस वन जीरो करता मोटू थाय एटले धन थाय तो एक्स वर्ग माइनस वन जीरो करता मोटू धन छे एक्स वर्ग छे वन करता मोटू एटले धन छे धन नो धन वडे भागाकार एटले जीरो करता मोटो थशे तो एफ डेस ऑफ एक्स जीरो करता मोटू छे तेथी कही शकाय एफ ए ऑल एक्स बिलोंग्स टू आई पर चुस्त वधतु विधेय छे। आ बे दाखला बोर्ड में पूछायेला छे तमारे याद राखवाना छे मित्रों। चलो एना पछीना दाखला तरफ आपणे आगळ वधीए तो एक्जाम्पल नंबर 16 साबित करो कि विधेय एफ ऑफ एक्स बराबर लोग साइन एक्स ए जीरो थी पाई बाय टू पर चुस्त वधतु विधेय छे तथा पाई बाय टू थी पाई पर चुस्त घटतु विधेय छे। एफ ऑफ एक्स बराबर लॉग एक्स छे तो एफ डेस ऑफ एक्स प्रथम विकलन करे लॉग साइन एक्स नुं विकलन वन अपन साइन एक्स थशे लॉग साइन एक्स नुं वन अपन साइन एक्स અને સાઇન એક્સ નું વિકલન પાછું કોસ એક્સ કોસ ના છેદમાં સાઇન એટલે કોટ એક્સ થશે। હવે પહેલો ભાગ આપણે ઝીરો થી પાય બાય ટુ ની વાત કરીએ તો પ્રથમ ચરણ છે પ્રથમ ચરણમાં કોટ કેવું છે બધા વિધેય ધન છે તો એફ ડેસ ઓફ ધન થાય તો એફ એ ઝીરો થી પાય બાય ટુ પર ચુસ્ત વધતું વિધેય સાબિત થયું। હવે એક્સ બીજા વિકલ્પ માટે પાય બાય ટુ થી પાય માટેની વાત કરીએ તો એક્સ બિલોંગ્સ ટુ પાય બાય ટુ થી પાય એટલે કે બીજું ચરણ થયું કોટ છે બીજા ચરણમાં ઋણ છે તો એફ ડેસ ઓફ એક્સ એ ઋણ થયું તો એફ એ પાય બાય ટુ થી પાય પર ચુસ્ત ઘટતું વિધેય છે। એક્ઝામ્પલ નંબર 17 તરફ આગળ વધીએ साबित करो कि विधेय एफ ऑफ एक्स बराबर लॉग मोल कोस एक्स ए जीरो थी पाई बाय टू पर चुस्त वध घटतु विधेय छे अने थ्री पाई बाय टू थी टू पाई पर चुस्त वधतु विधेय छे। चलो एफ ऑफ एक्स बराबर लॉग मोल कोस एक्स मोड नु आपणे वात करीए तो जीरो थी पाई बाय टू एटले प्रथम चरण अने थ्री पाई बाय टू थी टू पाई नी वात करीए तो चतुर्थ चरण थाय मित्रों चक्र प्रमाणे तमे गोठवणी करो तो चतुर्थ चरण थाय तो प्रथम चरण अने चतुर्थ चरण में कोस केवुं छे बंने चरण में कोस धन छे एटले मोड छे तो मानांक होय अंदर नुं धन होय तो एनी ज रकम रहे एटले लॉग कोस एक्स ज रहेशे। प्रथम विकलन आपणे करीए तो लॉग कोस एक्स नुं विकलन वन अपर कोस एक्स थशे अने पाछो कोस नुं विकलन माइनस साइन एक्स थशे साइन एक्स ना छेदमां कोस एक्स एटले माइनस टेन एक्स थाय तो एफ डेस ऑफ एक्स बराबर टेन एक्स छे। प्रथम विकल्प जीरो थी पाय बाय टू माटे एक्स बिलोंग्स टू जीरो थी पाय टू प्रथम चरण टेन एक्स धन छे पण माइनस वडे गुणाय तो ए ऋण थई जशे तो एफ डेस ऑफ एक्स ऋण छे तो एफ ए जीरो थी पाय बाय टू प्रथम चरण में घटतुं विधेय छे। हवे एक्स बिलोंग्स टू थ्री पाय बाय टू थी टू पाय एटले चोथो चरण चतुर्थ चरण में टेन है ऋण है माइनस वे गुणो ऋण ने ऋण वे गुणो ए धन थी जैसे तो एफ डेस ऑफ धन है तो एफ ए थ्री पाई बाय टू थी टू पाई पर चुस्त वधतु विधेय है। चलो एना पछी एक्जाम्पल तरफ आप आगे वीए तो एक्जाम्पल नंबर 18 साबित करो कि एफ ऑफ एक्स बराबर
एक्स नो घन माइनस थ्री एक्स नो वर्ग वत्ता थ्री एक्स माइनस हंड्रेड ए आर पर वधतु विधेय छे। तो पहला आपणे रकम लखशु एफ ऑफ एक्स बराबर एक्स नो घन माइनस थ्री एक्स नो वर्ग वत्ता थ्री एक्स माइनस सो। तो एफ डेस ऑफ एक्स बराबर शू थशे त्रण एक्स नो वर्ग डाउन कट ने आधार अहीं डाउन कट ने आधार माइनस सिक्स एक्स त्रण छे अचर पद छे कॉमन एक्स माइनस एक्स अपेक्ष वन अचर पद विकलन जीरो। आ त्रणेय पद में त्रण कॉमन निकले एक्स वर्ग माइनस एक्स प्लस वन अवयव पाड़वाना छे तो कोनो अवयव थशे एक्स माइनस वन ना वर्ग नु सादरूप छे। चलो ऑल एक्स बिलोंग्स टू आर माटे एक्स की गमे एक तमे किंमत मूकशो दाखला तरीके हूँ प्लस वन मूको तो वन माइनस वन एटले जीरो थशे एटले इक्वल टू जीरो आयु पछी धन किंमत मूको बे मूको बे माइनस एक एटले एक एक एटले जीरो करता मोटू थशे। हवे त्रण मूको माइनस त्रण मूको माइनस त्रण अने माइनस एक एटले माइनस चार नो वर्ग एटले प्लस सोळ थशे ए जीरो करता मोटू थशे। तो आ धन पद थयो अने त्रण वडे तमे गुणो तो ए धन ज रहेशे तो एफ डेस ऑफ एक्स जीरो करता मोटू थयो तेथी आपणे कही शकाय एफ ए आर पर वधतु विधेय छे। चलो आजनो छेलो एक्जाम्पल एक्जाम्पल नंबर ओगणीस विकल्प में आपेलू छे नीचे आपेला अंतरालो पैकी क्या अंतराल में वाय बराबर एक्स नो वर्ग ई रेस टू माइनस एक्स वधतो विधेय छे। आ पण बोर्ड में पूछेलो दाखलो छे मित्रों। तो पहला आपणे रकम लखशुं एफ ऑफ एक्स बराबर एक्स नो वर्ग ई रेस टू माइनस एक्स एफ डेस ऑफ एक्स बराबर एक्स प्रथम पद एम नम एक्स नो वर्ग ई रेस टू माइनस एक्स नो विकलन ई रेस टू माइनस एक्स अने माइनस एक्स नो विकलन माइनस वन थशे मित्रों। प्लस ई रेस टू माइनस एक्स एम नम एक्स ना वर्ग नो विकलन थाय डाउन कट ना आधारे टू एक्स नी वन घाते पाछू एक्स नो विकलन थाय वन। तो आम अपने सादरूप आप तो आ पद माइनस थे आ पद धन थे धन पद हूँ पहला लखू एट एक्स ई रेस टू माइनस एक्स ऋण थे माइनस निशाने एक्स वर्ग ई रेस टू माइनस एक्स आ बने पद में शू कॉमन निकल से तो एक्स कॉमन निकल से ई रेस टू माइनस एक्स कॉमन निकले एक्स ई रेस टू माइनस एक्स काउंस में रहे टू माइनस एक्स एफ डेस ऑफ एक्स बराबर जीरो ले तो एक्स बराबर जीरो मैसे एक्स बराबर बे मैसे। मित्रों तमने आनी पहला बात करी कि ई रेस टू माइनस एक्स हमेशा केव रहे धन ज रहे। तो आप भाग पड़ से जीरो थी बे सुधी माइनस इन्फिनिटिव थी इन्फिनिटिव जीरो अने बे वच्चे एटले त्रण भाग एक बे अने त्रण पड़शे। माइनस इन्फिनिटिव थी जीरो हूँ लव तो जीरो करता नानी पहेली रकम एटले के माइनस वन आवशे तो एक्स ऋण थशे एक्स नी कोई ई रेस टू कोई पण घात एटले धन ज तमारे लेवानुं छे। माइनस वन अहीं मूकवामां आवे तो माइनस गुणिया माइनस एटले प्लस थशे माइनस टू मूको तो माइनस माइनस प्लस थई जशे एटले बे वत्ता बे थई जाय एटले प्लस निशानी थशे। હવે ટોટલ રકમ અહીં આગળ ધન નિશાની છે એટલે આમાંથી સાદરૂપ આપવાનું છે ત્રણ પદોમાંથી પ્લસ માઇનસ એટલે માઇનસ થશે માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ રહેશે એટલે માઇનસ એટલે ચુસ્ત ઘટતું વિધેય છે। જીરો થી ટુ માં જીરો થી ટુ માં આપણે લઈએ તો પહેલું વચ્ચેનું પદ આવશે એક અહીં એક મૂકો એટલે ધન એક્સ તરીકે મૂકો એટલે ધન થશે અહીંયા એક મૂકો એટલે ટુ માઇનસ વન એટલે કે ધન થશે વધતે વધતે વધતા વધતે વધતા વધતા એટલે ટોટલ થશે વધતા પદ એટલે ચુસ્ત વધતું વિધેય છે। જીરો થી ઇન્ફાઇનાઇટ એટલે એક્સ છે એ ધન થશે ई रेस टू एक्स धन तो है बे करता मोटी कोई पण रकम तमे मूको तो अहीं दाखला तरीके चार मूकू एक्स नी जगह चार मूको माइनस चार थे बे माइनस चार एटले माइनस बे एटले ऋण रकम थशे वत्ते वत्ते वत्ता वत्ते ओछे ओछा एटले रकम नो सीधो जवाब आवशे ओछा एटले चुस्त घटतुं विधेय छे। आम एफ ए हवे आपणे वात शुं करेली छे वधतुं विधेय क्यां छे नक्की करवानुं छे। त्रण अंतराल पैकी आ एक अंतराल जीरो थी बे छे તેથી એફ એ જીરો થી બે માં ચુસ્ત વધતું વિધેય છે તો જીરો થી બે આપણે અંતરાલ આપ્યો છે વિકલ્પ ડી એટલે વિકલ્પ ડી કેવું છે સત્ય। આજના દિવસ માટે અહીં વિરામ લઈએ ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું આવજો।